અમરેલીના જાફરાબાદની કંથારિયા અને બાલાની વાવ ગામ વચ્ચે સિંહણે જંગલી ભૂંડનો શિકાર કર્યો છે. સિંહણનો મારણ કરતો વિડીયો વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે. વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સિંહણે જંગલી ભૂંડનો શિકાર કર્યો છે અને શિકારનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યા છે. ગુજરાતમાં ઉનાળો આકરો રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઠંડી જતા ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે અને લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર અસર થઈ રહી છે. હાલ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીએ પહોંચી ગયું છે. ઠંડી જતા જ ગરમીની જાણે કે શરૂઆત થઈ ગઈ છે અને આ વખતે ઉનાળો આકરો રહે તેવા એંધાણ હવામાન ખાતાએ પણ વ્યક્ત કર્યા છે. એક એવું ગામ કે જે ન ફક્ત ગુજરાત પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ ફેમસ છે અને એ પણ લીંબુની ખેતી માટે. જોકે આ ગામના લીંબુની ખેતીની ચર્ચા તો ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ થઈ છે. મહેસાણાના ઊંઝાથી 10 કિલોમીટર દૂર આવેલ કહોડા ગામ કે જ્યાંના 80-90% લોકો લીંબુની ખેતી પર નિર્ભર છે, પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. પરંતુ કહોડા ગામની લીંબુની ખેતી કરનાર ખેડૂતોને 1 કિલોએ 20-25 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે ઉનાળામાં લીંબુના ભાવ કિલોએ 50-70 રૂપિયા મળવાની સંભાવના હોય છે. તેનું ઉત્પાદન માત્રા ક્વોન્ટિટી પણ વધુ સારી છે, જેથી કોડાના લીંબુ બીજા કરતાં વધુ પ્રખ્યાત છે. એ લીંબુની જમીન એ લીંબુ માટે માફકદારી આવે છે અને બીજું એની અંદર જે લીંબુના જે લીંબુનું બિયારણ કરું એ એકદમ પતળી ખાલનું હોય છે, એના કારણે ભાવે ઊંચા મળે છે અને એના કારણે ઉત્પાદન વધારે થાય. કહોડા ગામના ખેડૂતોને 1 વીઘા પર 35,000-40,000 રૂપિયાની કમાણી થઈ રહી છે અને હાલ ગામમાંથી રોજના 6,000 કિલો લીંબુ વેચાવા માટે બજારમાં આવે છે, જ્યારે સીઝનમાં 70,000 કિલો રોજના લીંબુ વેચાય છે. 400-500 રૂપિયા રેટ છે 20 કિલોનો, એટલે 20-25 રૂપિયા 1 કિલોનો જે રેટ. પછી ટૂંક સમયની અંદર જ્યારે ગરમી ચાલુ થશે એટલે માર્ચ મહિનાથી જૂન મહિના સુધી એ લીંબુના ભાવ 1,000-1,500 રૂપિયા થવાની શક્યતા છે. કહોડાના લીંબુનું વેચાણ અન્ય રાજ્યોમાં પણ થાય છે અને કહોડા ગામના લીંબુની વિશેષતા વિશે ખાનગી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ ચર્ચા થઈ હતી, ત્યારે કહોડા ગામના લોકો લીંબુના પાકથી ખુશ તો છે જ, પરંતુ સાથોસાથ અકપરા વર્ષમાં પણ લીંબુની ખેતી થકી સારી એવી કમાણી કરી રહ્યા છે. કેતન પટેલ, News18 ગુજરાતી, મહેસાણા. જય આદિવાસી જય જોહરના નારા સાથે માંડવી તાલુકાના દઢવાડા ગામે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તો આદિવાસી સમાજમાંથી આગળ આવેલા ગુજરાતી તેમજ ટેલિવુડમાં કામ કરનાર પ્રિન્સ વસાવા અને ખુશ્બુ ગામિતે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિના આદિવાસી રોડાલી, સંથાલી નાચ, બિહુ નાચ, આદિવાસી ફેશન શો, ઢોલ નૃત્ય, ડોગડું નૃત્ય, પાવરી નૃત્ય તેમજ જોહર નૃત્ય જેવા નાચ ઉમરગામથી લઈને અંબાજી સુધીના આદિવાસી વિસ્તારના લોકોએ રજૂ કર્યા હતા. એટલું જ નહીં, આ કાર્યક્રમમાં વાંસદાના વિધાનસભાના બેઠકના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.